गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित प्रकरण चतुष्कोणनी समझ चेप्टर 3 भाग 1। तो आज आप चतुष्कोणनी समझ ए प्रकरण में केटलोक समझूती विषे अभ्यास करीशु। कागर एक समतलनी प्रतिकृति छे। जे कागर होय, कोई पण कागर होय, एक समतलनी एक प्रतिकृति छे। ज्यारे तमे कागर पर पेन्सिल उपाड्या वगर तेना पर रहेला बिंदुओने एक बीजा साथे जोड़ो छो त्यारे तमने समतल्य वक्र मळे छे। शुं कहे छे? कोई पण कागर होय, एनी उपर पेन्सिलनो उपाड्या वगर आपणे बिंदुओ दोरीए अने ए बिंदुओने जोड़ी दईए त्यारे एक समतल्य वक्र मळे छे। तो केटलीक आकृति छे अने केटलाक प्रकारो छे। एमां एक नंबर तमे जोई शको छो, एक मैं आकृति दर्शावी छे। जे शू छे? वक्र छे अने सरळ नथी। एनो वक्र तो छे पण ए सरळ आकृति नथी। नंबर बे तमे जोई शको छो, एम के एक बीजी आकृति। सरळ वक्र छे, बंध नथी। वक्र केवू छे? सरळ छे पण बंध नथी। एना बे चिह्नो शू ए तमे जोई शको छो, जेम के बंध नथी। ત્રણ નંબર એક ગોર આકૃતિ દર્શાવી છે। શું કહે છે? સરળ બંધ વક્ર છે। ગોર આકૃતિ જે મેં દર્શાવી છે, રાઉન્ડ દર્શાવ્યું છે, એ કેવું છે? સરળ બંધ વક્ર છે। ચાર નંબર એક બીજી આકૃતિ દર્શાવી છે, બંધ વક્ર છે। કેવું છે? બંધ વક્ર છે, જે સરળ નથી। બંધ તો વક્ર છે પણ સરળ છે નહીં। એના પછી બહુકોણ, બહુકોણ કોને કહીશું આપણે? ફક્ત રેખાખંડથી બનતા સાદા વક્રને બહુકોણ કહે છે। શું કહે છે? ફક્ત રેખાખંડથી જે બનતા હોય સાદા વક્રને બહુકોણ કહે છે। તમે આકૃતિમાં જોઈ શકો છો કે મેં એક સૌથી પહેલી આકૃતિ દર્શાવી છે, જે વક્ર છે અને બહુકોણ છે। વક્ર એટલે વળાંક પણ છે અને એમ કે બહુકોણ પણ દર્શાવેલું છે, જે ફક્ત મેં શાના વડે રેખાખંડથી જ દોરેલું છે। એવી બીજી આકૃતિ જે તમે જોઈ શકો છો, બનતા સાદા વક્રને એટલે રેખાખંડથી જ બનતા જે સાદા વક્ર હોય એનો બહુકોણ કહે છે। ત્રીજી આકૃતિ પણ જોઈ શકો છો। તો આ ત્રણે ત્રણ આકૃતિઓ શું? એ વક્ર છે અને બહુકોણ પણ છે। જ્યારે બાજુમાં વક્ર છે પણ બહુકોણ નથી, વળાંક તો છે પણ એ બહુકોણ છે નહીં। આ પહેલી આકૃતિ પણ તમે જોઈ શકો છો અને બીજી આકૃતિ પણ। તો બહુકોણના એક્ઝામ્પલ છે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષ્ટકોણ, સપ્તકોણ અને અષ્ટકોણ। તો આ બધા જ જે એના ઉદાહરણ છે તો એના આપણે આકૃતિ ઉપરથી એમ કે જોઈશું। તો બહુકોણના કેટલાક એક્ઝામ્પલ હતા એના ઉપરથી આકૃતિ ઉપરથી આપણે જોઈશું। તો તમે જોઈ શકો છો બાજુઓ અથવા શિરોબિંદુઓની સંખ્યા દર્શાવી છે, વર્ગીકરણ કરી છે અને મેં કેટલીક આકૃતિઓ દોરી છે। એમાં શું કીધું છે? બાજુઓ એટલે એની બાજુઓ કેટલી છે અને શિરોબિંદુઓ એ કેટલા છે એના ઉપરથી વર્ગીકરણ અને આકૃતિ છે। તો સૌથી એક નંબર એમાં ત્રણ બાજુઓ છે અને ત્રણ શિરોબિંદુઓ છે। તમે જોઈ શકો છો એક બે અને ત્રણ બાજુઓ છે, એના મેં એમ કે એક બે અને ત્રણ શિરોબિંદુઓ છે। તો આ આકૃતિ કઈ છે? ત્રિકોણ, એટલે જેની ત્રણ બાજુઓ હોય અને ત્રણ શિરોબિંદુઓ હોય તો એને આપણે શું કહીશું? ત્રિકોણ। નંબર બે ચાર, તો ચાર બાજુઓ છે અને ચાર શિરોબિંદુઓ છે, તો જેની ચાર બાજુઓ હોય અને ચાર શું હોય? શિરોબિંદુ, તેના આપણે ચતુષ્કોણ કહીએ છીએ। આવી આકૃતિ દર્શાવી હોય તો આપણે આને શું કહીશું? ચતુષ્કોણ। એ જ રીતે નંબર ત્રણ પાંચ, તો પાંચ બિંદુઓ એક બે ત્રણ ચાર અને પાંચ બિંદુઓ, જ્યારે એક બે ત્રણ ચાર અને પાંચ બાજુઓ છે તો આપણે આ આકૃતિને શું કહીશું? પંચકોણ। ચાર નંબર,
તો છ બિંદુઓ શું અને છ બાજુઓ શું? એક બે ત્રણ ચાર પાંચ અને છ બાજુઓ, એક બે ત્રણ ચાર પાંચ અને છ બિંદુઓ. તો આ આકૃતિને આપણે શું કહીશું? ષ્ટકોણ. પાંચ નંબર, સાત એટલે સાત બિંદુઓ, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બિંદુઓ અને સાત બાજુઓ છે. તો આ આકૃતિને આપણે શું કહીશું? સપ્તકોણ. પછી છ નંબર, આઠ, તો આઠ બિંદુઓ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બિંદુઓ અને આઠ બાજુઓ, તો આપણે એને કહીશું અષ્ટકોણ. એ જ રીતે એમ ક જેમ આપણે આગળ જતા જઈશું એમ એમ ક એમ ક નવ બાજુઓ હોય અને નવ બિંદુઓ હોય, તો એના આપણે એમ ક આપણે એમ ક જે છીએ જેમ એને અષ્ટકોણ કીધા એ જ રીતે સપ્તકોણ કીધા. પછી પાંચ બિંદુઓ હતા તો આપણે પંચકોણ કીધા, ચાર બિંદુઓ હતા તો આપણે એમ ક ચતુષ્કોણ કીધા, અને જ્યારે એમ ક નવ બાજુઓ અને નવ બિંદુઓ હોય તો એને નવકોણ કહીશું. દસ બાજુઓ દસ બિંદુઓ હોય તો એને આપણે દસકોણ કહીશું. ચલો એના પછી નવ ટોપિક, બહિર્મુખ બહુકોણ. શું? બહિર્મુખ બહુકોણ કોને કહીશું? જે વિકર્ણનો કોઈ પણ ભાગ એ બહુકોણના બહારના ભાગમાં હોતો નથી તેને બહિર્મુખ બહુકોણ કહે છે. કોઈ પણ વિકર્ણ હોય એનો જે કોઈ પણ ભાગ હોય એ બહારના ભાગમાં હોતો નથી, બધા ભાગ ક્યાં હોય? અંદરે હોય, તો એને આપણે બહિર્મુખ બહુકોણ કહે છે. મેં કેટલીક આકૃતિઓ દર્શાવી છે, તમે જોઈ શકો છો. આ આકૃતિમાં પણ એના વિકર્ણનો ભાગ ક્યાંય તમને બહાર દેખાય છે? નહીં. એ જ રીતે આમાં આ પણ નથી દેખાતું. આમાં તમે જોઈ શકો તો આમાં પણ દેખાતો નથી, અને ચાર નંબરની આકૃતિમાં જોઈ શકો તો એમાં પણ બહારનો ભાગ એમ કે વિકર્ણનો બહાર ભાગ દેખાતો નથી. એટલે જે વિકર્ણનો કોઈ પણ ભાગ એ બહારના ભાગમાં હોતો નથી તો એને આપણે બહિર્મુખ બહુકોણ કહીએ છીએ. એ જ રીતે અંતર્મુખ બહુકોણ, જે વિકર્ણનો ભાગ એ બહુકોણના બહારના ભાગમાં હોય તેને અંતર્મુખ બહુકોણ કહે છે. તો જે વિકર્ણનો એમ ક જે વિકર્ણનો ભાગ છે એ બહારના ભાગમાં હોય તો એને આપણે અંતર્મુખ કહીશું. તો તમે આકૃતિમાં જોઈ શકો છો, પહેલી આકૃતિમાં અંતર્મુખ બહુકોણ, જો એ આ સાઈડ આ આ એ બધા કેવા ભાગ છે? બહારના ભાગમાં. એ જ રીતે બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો એ પણ બહારના ભાગમાં. આ આ તમે જોઈ શકો છો કે એ બધા જ વિકર્ણનો ભાગ કેવો છે? બહાર. તો આપણે એને અંતર્મુખ બહુકોણ કહીએ છીએ. એના પછી નવો ટોપિક, નિયમિત બહુકોણ અનિયમિત બહુકોણ. તો નિયમિત બહુકોણ કોને કહીશું? જેની બાજુઓ અને ખૂણાના માપ સરખા હોય તેને નિયમિત બહુકોણ કહે છે. શું કહીશું? જેની બધી જ બાજુઓ અને બધા જ ખૂણાના માપ સરખા હોય તો એને આપણે બહુકોણ કહીએ છીએ. એનું એક્ઝામ્પલ છે ત્રિકોણ અને ચોરસ. તો મેં એક આકૃતિ દર્શાવી છે જે સૌથી પહેલી છે ત્રિકોણ. તો એની ત્રણેય બાજુઓ શું? તો ત્રણેય બાજુઓના માપ કેવા છે? સરખા. અને ત્રણેય ખૂણાના માપ પણ કેવા છે? સરખા. તો આ કયું બહુકોણ કહેવાશે? નિયમિત બહુકોણ. એ જ રીતે બીજી આકૃતિ છે ચોરસ. તો ચોરસના પણ ચારેય બાજુઓના માપ કેવા છે? સરખા. અને ખૂણાઓના માપ પણ કેવા છે? સરખા. તો આને આપણે શું કહીશું? નિયમિત બહુકોણ. અનિયમિત બહુકોણ, તો જેની બાજુઓના અને ખૂણાના માપ સરખા ન હોય તેને અનિયમિત બહુકોણ કહે છે. એટલે જેની બાજુઓના અને ખૂણાના માપ સરખા ન હોય તેને અનિયમિત બહુકોણ કહે છે. એક્ઝામ્પલ તરીકે લંબચોરસ. તમે એક લંબચોરસની આકૃતિ દર્શાવી છે. તો સામસામેની બાજુઓ સરખી છે, એ જ રીતે આ સાઈડની સામસામેની બાજુઓ સરખી છે, પણ એમ કે બધી જ બાજુઓ સરખી નથી. સામસામેની બાજુઓ સરખી છે પણ ચારે ચાર બાજુઓ સરખી નથી. અને ખૂણા એના કેવા છે? એમ કે
બધી જે લંબચોરસના બધા ખૂણા કેવા છે સરખા છે, પણ આમાં તો શું કીધું છે જેની બાજુઓ પણ સરખી જોવું અને ખૂણાના માપ પણ સરખા જોવું, તો એને જ નિયમિત બહુકોણ કહેવાય. જ્યારે આને બાજુઓના માપ પણ સરખા નથી અને ખૂણાના માપ પણ સરખા નથી તો આપણે આને શું કહીશું, અનિયમિત બહુકોણ કહે છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય. ત્રિકોણની જે આકૃતિ હોય એના જે ત્રણેય ખૂણા હશે એના માપનો સરવાળો કેટલો થશે, 180° થાય છે. એ જ રીતે ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો 360° થાય છે. એ જ રીતે એમ કે ચતુષ્કોણના જે બધા જ ખૂણાના માપનો સરવાળો હશે એ પણ કેવો હશે, 360. તો તમારે એમ કે આ યાદ રાખવા જેવી વાત છે, એમ કે ત્રિકોણના જે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180, જ્યારે ચતુષ્કોણના બધા જ ખૂણાના એટલે ચારેય ખૂણાના માપનો સરવાળો 360°. એના પછી બહુકોણના વિકર્ણ શોધવાનું સૂત્ર. એમ કે કોઈ પણ એમ કે આકૃતિ આપેલી હોય અને એના વિકર્ણ શોધવાનું સૂત્ર, એના કેટલા વિકર્ણ શું એમ કીધું હોય તો એના માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે. તો કૌંસની અંદર n, પછી નાના કૌંસની અંદર n માઇનસ 1 કૌંસ પૂરી દેવાનું, ભાગ્યા 2 અને માઇનસ n. જ્યારે એમ કે કોઈ પણ વિકર્ણ શોધવાનું હોય, કોઈ આકૃતિ આપેલી હોય તો એના કેટલા વિકર્ણ શું એ શોધવા માટે એમ કે n કૌંસની અંદર n માઇનસ 1 ભાગ્યા 2 માઇનસ n, અથવા બીજું એનનો વર્ગ માઇનસ 3n ભાગ્યા 2. આ બંને સૂત્રમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરવાનો. તમને શું આપ્યો છે, જ્યાં અહીંયા એન દર્શાવ્યા છે તો ત્યાં તમને રકમની અંદર એનની એમ ક સંખ્યા આપેલી હશે, એન એટલે બાજુઓની સંખ્યા આપેલી હશે, એટલે બાજુઓની સંખ્યા આપેલી હશે એટલે એના ઉપરથી વિકર્ણ આપણે શોધી શકીશું. તો જ્યાં તમને સૂત્રમાં એન દેખાય ત્યાં બાજુઓની જે સંખ્યા આપી હોય એ મૂકી દેવાનું. એના પછી છે બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપનો સરવાળો શોધવાનું સૂત્ર. કોઈ પણ એમ કા આકૃતિ આપેલી હોય અથવા કોઈ પણની બાજુઓ આપેલી હોય અને એ બાજુઓમાં એક ખૂણાના માપનો સરવાળો, એ બાજુઓ આપેલી છે તેમાં કેટલા ખૂણાના માપનો સરવાળો શોધવાનું સૂત્ર, એમ કે બધા જ ખૂણાના માપનો સરવાળો શોધવાનું સૂત્ર, એન માઇનસ 2 ગુણ્યા 180, કૌંસની અંદર એન માઇનસ 2 ગુણ્યા 180. તો તમને ત્યાં એનનું માપ આપેલું હશે, એના ઉપરથી આપણે ખૂણાના માપનો સરવાળો કેટલો છે એ એમ કે આ સૂત્ર ઉપરથી આપણે શોધી શકીશું. હવે આપણે અગાઉના વિડીયોમાં એમ કે કેટલાક એક્ઝામ્પલો વિશે અભ્યાસ કરીશું.